नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। नंद गेरा आनंद भयो जय कन्हैया लाल की, हथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जी हाँ दर्शक मित्रों, हूँ छू महेश भट्ट अने आपनी हड़ी रहा छो नवसारी लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। आजनो आ कार्यक्रम छे जन्माष्टमी स्पेशल कार्यक्रम, जन्माष्टमी विशेष कार्यक्रम। जी हाँ, आजे नवसारीना एक एवा पौराणिक मंदिरनी आपनी साथे मुलाकात करावा जई रह्या छे कि जे पौराणिक मंदिर छे अने ज्यां वर्षोथी जन्माष्टमी खूब सारी रीते उजववामां आवे छे। क्यूँ मंदिर छे, क्या स्थित मंदिर छे, अंदर जानिए। जय रणछोड़ माखण चोर, जय रणछोड़ माखण चोर। जी हाँ दर्शक मित्रों, आ छे नवसारीना हरसमा गोलवाड़ स्थित रणछोड़ रायनु मंदिर। जी हाँ, आप सौने अमे लईने आव्या छे नवसारीना सौथी पौराणिक અને પ્રસિદ્ધ રણછોડરાય મંદિરના પટાંગણની અંદર, અને હવે આપણે પરમાત્માના દર્શન કરી અને જન્માષ્ટમીના પર્વ વિશેની ગાથા સાંભળીશું। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વરમ विश्वाधारम गगनसदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमलनयनम योगी विरजानगम्यम वंदे विष्णु भवभयहरणम सर्वलोकेकनाथम। विष्णु भगवानना दस अवतारमांथी सातमो अवतार एटले रामचंद्र भगवान, जे मर्यादा पुरुषोत्तम हता, अने त्यारबाद आठमा अवतारे जन्म लीधो जे कृष्ण परमात्मा अने जे पूर्ण पुरुषोत्तम थया, अने ए कृष्ण परमात्मानी गाथा गावा माटे આજે આપણે ઉપસ્થિત થયા છે। અને આજના દિવસે નવસારીના પૌરાણિક એવા રણછોડરાય મંદિરની અંદર, જી હા રણછોડજી મંદિર કે જે રણછોડજી મહોલ્લાની અંદર સ્થિત છે, મહોલ્લો પણ રણછોડજીના નામ પર આપવામાં આવ્યો છે, અને ત્યાં ઉપસ્થિત થયા છે અને ત્યાં આવી અને જન્માષ્ટમી અને દરેક પર્વો જે ઉજવણી કરે છે એ લોકો, એની ગાથા આપણે જાણીશું। કૃષ્ણ પરમાત્મા એમ તેમના જીવનની અંદર ઘણી બધી લીલાઓ કરી છે અને અવિરતપણે તેઓ સંદેશો ભક્તોને આપતા રહ્યા છે। એક લેખકે કે ખૂબ સરસ કહ્યું કે પોતાનું વિચારતો હતો એ દુર્યોધન હતો, પરિવારનું વિચારતો હતો એ યુધિષ્ઠિર હતો, અને આખા જગતનું આખા સમાજનું જે વિચારતા હતા ને એ હતા કૃષ્ણ પરમાત્મા। અને આજે જન્માષ્ટમી છે, નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી ને જય કનૈયા લાલ કી। આપણે આરતીની અંદર ગાઈએ છીએ કે એ બે એક સ્વરૂપ અંતર નવધર્શો। શ્રાવણ મહિનાની અંદર શિવ ભક્તિ હોય છે અને શિવ ભક્તિની અંદર પરમાત્માએ જન્મ લીધો છે, અને પરમાત્માના દર્શન કરવા માટે શિવજી પણ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા અને એના ઉપરથી કવિએ એ ભજન રચી નાખ્યું, અને એ ભજન આજે પ્રચલિત છે, ઘર ઘરની અંદર ગવાય છે, અને એ હકીકત હતી કે બંને એકબીજાના દર્શન કરવા માટે તડપી રહ્યા હતા, અને પરમાત્માને પણ જ્યારે, શિવ ભગવાનને પણ જ્યારે ખબર પડી કે પ્રેમ તત્વનું પ્રાગટ્ય થયું છે, તો એવો પણ એક બાવાનો વેશ ધારણ કરી અને ગોકુળની અંદર પહોંચી ગયા અને ત્યાં જઈ અને પરમાત્માના દર્શન કર્યા। તો એ પરમાત્માની ગાથા, એ પરમાત્માની માયા અને એ પરમાત્માની ભક્તિ આ કળિયુગની અંદર, કોરોના કાળની અંદર કઈ રીતે ચાલી રહી છે એ જાણવા માટે આપણે આજે અહીં ઉપસ્થિત થયા છે। તો હવે આપણે વાત કરીશું મંદિરના ટ્રસ્ટી સાથે, રણછોડી મંદિરના કાયમી ટ્રસ્ટી તેમજ ગોપાળજી મંદિર દમણિયા સ્વામી પંચ અને ગોપાળજી મંદિર ટ્રસ્ટનો પણ ટ્રસ્ટી છું। આ રણછોડરાયજીનું મંદિર લગભગ 200 વર્ષ પુરાણું ચાલી આવેલું છે। આ મંદિરનો સ્થાપના ગાયકવાડી સરકારના જમાનામાં થઈ હતી, તેમજ આ મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમી પછી ગણેશ ચતુર્થી દિવાળીમાં આપણે 200 વર્ષ અન્નકૂટ
વગેરે તહેવારો ઉજવાતા આવેલા છે. આ મંદિર 200 વર્ષ પુરાણું હોવાથી હાલમાં જર્જરિત હાલતમાં થઈ ગઈ હોય એનો રિનોવેશન માટે પણ અત્યારે તજવીજ કરવામાં આવેલ છે. આ મંદિર નવસારીની જનતામાં આપણે ભક્તિની લાગણી ને પ્રસરાવતું આવેલ છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં કટા કીર્તન તેમજ શ્રાવણ માસ પૂર્ણમાં તહેવારોની ઉજવણી ચાલી આવેલ છે. આ મંદિરમાં વર્ષો પહેલાં રણછોડજી મહારાજ કરીને સેવા પૂજા કરતા આવેલા હતા. તેમણે આજીવન મંદિરની સેવા પૂજા કરી હતી તેમજ હાલમાં પણ સારી રીતે સેવા પૂજા ચાલી આવેલ છે. આ મંદિરમાં જન્માષ્ટમી તેમજ બીજે દિવસે મટકી પોળના પ્રોગ્રામો પણ કરવામાં આવે છે તેમજ દર વર્ષે રથયાત્રા અને તુલસી લગ્નના તહેવારો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તે સમયે તે બંને તહેવારોને દિવસે નગર આ શ્રીજીની નગરયાત્રા પણ કાઢવામાં આવે છે અને તેમાં નવસારીના અનેક ભાવિક ભક્તો અને રાજકીય નેતાઓ પણ ભાગ લેતા આવેલ છે. જન્માષ્ટમીને દિવસે સવારથી પ્રોગ્રામોની ભણઝાર ચાલી આવેલ છે. સવારના મંગળા આરતી, ત્યારબાદ કેસર સ્નાન, સાકર માખણનો ભોગ તેમજ બપોરના આપણે 56 ભોગની જેવી પ્રસાદી તેમજ રાતના 12 વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમાં નવસારીના ભક્તોજનો સંખ્યામાં દર્શનાર્થે આવે છે. જે પ્રમાણે દ્રષ્ટિજીએ જણાવ્યું એ મુજબ આ 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. ગાયકવાડી સ્ટેટની અંદર આ મંદિરની સ્થાપના થઈ હતી. નવસારીનું આસ્થારૂપી આ મંદિર છે. સમય જતાં મંદિર હવે ઝીણ થઈ રહ્યું છે અને ઝીણોદ્ધાર માટે નગરજનો તરફ મીટ માંડી રહ્યું છે. મંદિરની સાથે ઘણા ભક્તોની આસ્થા જોડાયેલી છે. દેશ વિદેશમાંથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે, એમના મનોરથ પરમાત્મા પૂર્ણ કરે છે. વર્ષની અંદર 2 વાર પરમાત્માની નગરયાત્રા નીકળે છે. એક અષાઢી બીજ એટલે કે યાત્રાના દિવસે અને તુલસી વિવાહના દિવસે પ્રભુ નગરજનોને પોતાના દર્શન આપી નગરયાત્રા કરી આશીષ વર્ષાવે છે. ધામધૂમપૂર્વક દરેક ઉત્સવ ઉજવવામાં આવે છે, પણ કોરોના કાળે ભગવાને પણ તાળા લગાવી દીધા છે. જી હા, આમ તો આ મંદિરની અંદર 7 દિવસ અખંડ સપ્તા ચાલતી હોય છે, પણ સમય અને સંજોગને આધીન થઈ 2 વર્ષથી એ સપ્તાહ ઉપર વિરામ મૂકવામાં આવ્યો છે. જી હા, એ છે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ નહીં. કારણ કે પ્રભુની કૃપા થાય અને પ્રભુને ભક્તો એ જ વિનંતી કરે છે કે આ દુઃખમાંથી અમને મુક્ત કરો અને જલ્દીથી ભક્તો પોતાના દુઃખો ભૂલવી અને આપના ઉત્સવની અંદર રંગે ચંગે જોડાઈ જાય એ આસ્થા સહ આવતે વર્ષે વળી પાછી સપ્તાહનું આયોજન થાય. 7 દિવસ 24 કલાક અખંડ પરમાત્માના ભજન કીર્તન થાય અને 9મા દિવસે મટકી ફોડ પણ થાય. જી હા, અહીં 7 મટકી બાંધવામાં આવે છે. 7 મટકી બાંધી અને મટકી ફોડનું આયોજન પણ કરવામાં આવે છે. તો આ છે નવસારી સ્થિત રણછોડરાય મંદિર, જે ગોલવાડ એરિયાની અંદર આવ્યું છે અને એ શેરી એ મહોલ્લાનું નામ પણ રણછોડ મહોલ્લા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈશું ગોપાલજી મંદિર. ઓમ ઇદમ વિષ્ણુ ચક્રમે ત્રેદાની તદે પદમ સમૂળમશ્ય ભાગુ સુરેશ્વાહા. તો હવે દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગોપાલજી મંદિર. જી હા, આ ગોપાલજી મંદિર એ જ મંદિર છે કે જે ગોલવાડ સ્થિત આવ્યું છે અને હનુમાનજીની પ્રત્યક્ષ સામે પરમાત્મા બિરાજમાન થયા છે. આ ગોપાલજી મંદિર પણ 150 વર્ષ જૂનું મંદિર છે અને આ પણ મંદિરની સ્થાપના ગાયકવાડી સ્ટેટ દરમિયાન જ કરવામાં આવી હતી, થઈ હતી. જ્યારે જન્માષ્ટમીનો પર્વ હોય તો ત્યારે આ જે ગોલવાડ સ્થિત એરિયો છે, રણછોડજી મહોલ્લો અને ગોપાલજી મંદિર, ત્યાં ભક્તોની ભારે સંખ્યામાં ભીડ ઉમટી પડે છે. કારણ કે આ બંને મંદિરો એ સૌથી પૌરાણિક મંદિરો છે અને લોકોની આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિરની અંદર લોકો અસંખ્ય માત્રાની અંદર આવી દર્શન કરે છે તેમજ શ્રાવણ માસ દરમિયાન અહીં હિંડોળાના દર્શન પણ કરાવવામાં આવે છે. રોજ અલગ અલગ હિંડોળાના દર્શન થાય છે અને
પ્રભુ ભક્તિની અંદર ભક્તો લીન થઈ જાય છે. તો એવા આ મંદિરો કે જે નવસારીના હાથસમા વિસ્તારની અંદર છે, આસ્થાના પ્રતીક છે, અને આજે જન્માષ્ટમી ઉપર નવસારી લાઈવ આપને એમના દર્શન કરાવી ધન્યતા પ્રાપ્ત કરવા માટેનો એક નાનો સરખો અવસર આપી રહ્યું છે. સાથે નવસારી લાઈવ દરેક ભક્તો વતી પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આ સંકટ સમયને આપ જલ્દીથી હરી લો અને વળી પાછા દરેક ભક્તો પોતાના દુઃખો ભૂલી આપની સેવા પૂજાની અંદર જોડાઈ જાય એવા આશીષ આપ પ્રદાન કરો. તો નિહાળતા રહો નવસારી લાઈવ. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.